ભાઈ ભાઈ બહેનો, ધોરણ દસ ગણિતમાં આપણે સંભાવના પ્રકરણની અંદર છેલ્લે જોયું હતું ભાવન પત્તા, એના વિશે આપણે છેલ્લે વાત કરી રહ્યા હતા. એની અગાઉ સિક્કો ઉછાળવાનો પ્રયોગ, એના આધારે દાખલાની વાત કરી, પાસો ઉછાળવાનો પ્રયોગ, એના આધારિત દાખલાની વાત કરી. આજરોજ તમને હું 52 પત્તા ઉછાળતા એના અંગેના દાખલાની વાત કરવાનો છું. હવે જે આપણી પાસે 52 પત્તા હોય છે, એ 52 પત્તા એક ઓળખ એની ખાસ હોવી જોઈએ. જો એ ઓળખ સારી રીતે હશે તમને, તો તમે એના ગમે તેવા દાખલા પૂછે એમાંથી પત્તાને લગતા, તો સારી રીતે એનો જવાબ તમે મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, 52 પત્તા રંગની દ્રષ્ટિએ આપણે જોઈએ તો બે પ્રકારના રંગમાં વહેંચેલા હોય છે. 52 પત્તામાંથી 26 પત્તા લાલ રંગના હોય છે. લાલ રંગ કયો છે તો લાલ રંગના 26 પત્તા, કાળા રંગના 26 પત્તા. હવે આના ઉપરથી પેલા રંગના આધારે વાત કરી. હવે પત્તાનો જ્યારે કોઈ દાખલો હોય એટલે છેદમાં તમારે 52 લેવાના. છેદમાં પત્તાની કુલ સંખ્યા 52 પત્તામાંથી એક પત્તું પસંદ કરવાનું કહે તમને, પણ પસંદ કરેલું પાનું લાલ રંગનું હોય. પ્રશ્ન શું કર્યો હોય? લાલ રંગનું. શબ્દ બરાબર પકડજો, લાલ રંગ કયો છે તો લાલ રંગના પાના મેં કેટલા કયા? 26. કુલ પાના 52. તો લાલ રંગના પાનાની સંભાવના કઈ છે? તો લાલ રંગના પાનાની સંખ્યા 26 છેદમાં કુલ પાનાની સંખ્યા 52, એટલે 26ના છેદમાં 52, એટલે 26 × 52 તૃતીયાંશ. એવી રીતે કાળા રંગ માટે પણ એવું પૂછ્યું હોય કે 52 પત્તામાંથી એક પત્તું પસંદ કરવામાં આવે અને પસંદ કરેલું પત્તું કાળા રંગનું હોય, કાળા રંગનું કયું હોય? તો વિદ્યાર્થી મિત્રો, કાળા રંગના પાના કેટલા છે? 26. તો 26 ના છેદમાં 52, એટલે 1/3. એટલે પહેલાં તો રંગની દ્રષ્ટિએ બે પ્રકાર અને રંગ આધારિત તમને દાખલા પૂછે તો 26 બે રંગમાં એ વહેંચેલા છે. લાલ રંગના જે પાના હોય છે એની અંદર ચરકટ અને લાલ એમ બે પ્રકારમાં વહેંચાય છે. લાલ રંગ એમાં ચરકટના અને લાલના, અને ચરકટના પાના 13 હોય છે, લાલના પાના પણ 13 હોય. હવે તમને એવો પ્રશ્ન થયો હોય કે 52 પત્તામાંથી પસંદ કરેલું પાનું ચરકટનું હોય તો ચરકટના પાના કેટલા? 13. છેદમાં કેટલા લેવાના? 52. તો 13 ના છેદમાં 52, એટલે 13 × 52 છેદ ઉઠશે, 1/4. એવી રીતે લાલનું કયું હોય? જો લાલ રંગ નહીં, બરાબર શબ્દ ધ્યાન રાખજો, 52 પત્તામાંથી પસંદ કરેલું પાનું લાલનું હોય, લાલનું, તો લાલના કેટલા પાના છે? 13. લાલ રંગ નથી કયો, પણ લાલનું પાનું હોય તો લાલના પાના કેટલા છે? 13. તો 13 ના છેદમાં 52. તો લાલ રંગ આ રીતે બે પ્રકારમાં વહેંચાયો. કાળા રંગના પાના તો એ પણ 26 છે, એમાં 13 ફળલીના છે અને 13 કાળીના છે. હવે તમને એવું કહ્યું હોય, જેવી રીતે મેં ચરકટ અને લાલનું કહ્યું એવી રીતે ફળલીનું, પસંદ કરેલું પાનું ફળલીનું હોય તો પણ 13 ના છેદમાં 52. હવે તમને એમ થશે કે આ 13 ચરકટના 13 પાના છે. હવે એ જે 13 પાના છે એમાં 3 પાના જે ચિત્રવાળા, જેને આપણે જેના ઉપર જે લખેલો હોય છે, જે ગુલામ બીને જે કે લખેલો હોય છે, જે જે એટલે ગુલામ તરીકે, ગુલામ કે કિંગ રાજા તરીકે ઓળખીએ છીએ, અને ક્યુ એ રાણી તરીકે ઓળખીએ છીએ. એટલે
આ ત્રણ પાના ચિત્રવાળા દરેકમાં જગતમાં પણ ત્રણ ચિત્રવાળા હોય લાલમાં પણ ત્રણ પાના ચિત્રવાળા હોય હલ્લીમાં પણ ત્રણ પાના ચિત્રવાળા હોય આ યાદ રાખજો એમાંથી પણ કોઈ દાખલો પૂછે તો કાળીના પણ ત્રણ પાના ચિત્રવાળા હોય હવે 13 માંથી ત્રણ આપણે કેવા થયા ચિત્રવાળા અને 10 રહ્યા 13 માંથી ત્રણ ચિત્રવાળા ગયા દરેક પ્રકારમાં તો બાકી કેટલા રહ્યા 10 પાના તો જે 10 પાના રહ્યા એ 10 પાના 1 થી 10 સુધીના 10 પાના 1 થી 10 સુધીના એટલે 1 થી 10 આપણે આમ કહીએ કે પણ પાનામાં એકો દૂરી તીરી ચોકો એવી રીતે બોલીએ છીએ પંજો ચક્કો સત્તો કઠો નવો અને દસો હવે ઘણાને એવું શું વિચારે છે કે એકો એ ચિત્રવાળું પાનું એકો એ ચિત્રવાળા પાનામાં ગણવાનું નથી એટલે આમ જોઈએ તો ચિત્રવાળા પાના દરેકમાં આમ ટોટલ 4 પ્રકાર થયા 2 લાલ રંગમાં પ્રકાર આવ્યા કાળા રંગમાં પણ 2 પ્રકાર આવ્યા એટલે 4 પ્રકાર ચારેય પ્રકારમાં ચિત્રવાળા 3-3 પાના હોય છે એટલે 3 પાના ચકટના ચિત્રવાળા 3 પાના લાલના ચિત્રવાળા ફલ્લીના પાના 3 ચિત્રવાળા કાળીના પાના 3 એટલે 3 3 3 3 3 4 12 તો 12 પાના મુખ મુદ્રાવાળા કહો કે ચિત્રવાળા પાનાની સંખ્યા 12 આ 12 કઈ રીતે વહેંચાઈ કઈ ખબર પડી ને 3 3 આ ચારેય પ્રકારના હવે 40 પાના ચિત્ર વગરના એટલે મેં જે 10 પાના 1 થી 10 સુધીના 10 પાના ગયા એ 10 પાના આમાં પણ આવશે ચરકટનો એકો થી ચરકટના 10 સુધીના 10 પાના દરેકમાં આમાં પણ લાલમાં પણ 1 થી 10 સુધીના આમાં પણ એકા ફલ્લીમાં પણ 1 થી 10 સુધીના એટલે આવી રીતના તમે ધ્યાન રાખશો તો આમાંથી હવે દાખલા તરીકે મેં તમને એવું પૂછે કે 52 પત્તામાંથી એક પત્તું પસંદ કરવામાં આવે પસંદ કરેલું પત્તું એકો હોય ખાલી એકો એટલું કહ્યું હવે તમે જો તો એકો આમાં પણ એકો હોય આમાં પણ એકો હોય આમાં પણ એકો હોય આમાં પણ એકો હોય ચારે પ્રકારના એકા હોય એટલે એકાની કુલ સંખ્યા કેટલી થઈ 4 છેદમાં કેટલા લેવાના 52 કોઈ પણ પાનું કે એકો કે દૂરી કે તીરી પસંદ કરેલું પત્તું રાજા હોય તો રાજા પણ કેટલા 4 હા એમાં તમને એમ કે લાલ રંગના રાજા હોય હવે જો વિચાર કરજો લાલ રંગના રાજા હોય હવે લાલ રંગના રાજા તો ચકટનો રાજા એ લાલ રંગમાં ગણાશે અને લાલનો પણ એકલો લાલનો રાજા કયો હોય લાલનો રાજા તો એક ગણવાનો બે બાદશાહ ક્યારે ગણવાના લાલ રંગના બાદશાહ કયા હોય તો આનો એક બાદશાહ ને આનો એક બાદશાહ પણ તમને લાલનો બાદશાહ કયો હોય તો એની સંખ્યા કેટલી ગણવાની 1 કાળીનો એકો કયો હોય કાળીનો એકો તો 1 ગણવાનો પણ કાળા રંગના એકા તો 2 ગણવાના કારણ કે ફલ્લીનો અને કાળીનો એટલે આ સાનુકૂળ પરિણામો કુલ પરિણામો એમ તો 52 તમારે ધ્યાન રાખવાના છે મગજમાં ફિટ કરી દેવાના કે છેદમાં 52 આવે પત્તાના દાખલા હોય ત્યારે એટલે આ પ્રમાણે તમે આ વર્ગીકરણ લખી દીધું હશે ગઈકાલે મેં તમને આટલે સુધી તો સમજાવ્યું છું છતાં આજે ફરીથી એ બતાવ્યું હવે આના આધારિત જે કંઈ દાખલા છે એ તમને 2-3 દાખલા છે એમાંથી તમને જૂ પણ આ મળે તો સમજાવ્યા છતાં જો આપણા સ્વાધ્યાયની અંદર જે 15.1 છે એની અંદર 14મો દાખલો છે 15.1 ની અંદર 14મો દાખલો એની રકમ તમે ધ્યાનથી જોજો હું આખી રકમ લખતો નથી
આ વર્ગીકરણ પણ સાથે રહેવા દઉં છું એટલે તમને વધારે ખ્યાલ આવે. એમાં પહેલું છે સરખી રીતે ચીપેલા 52 પત્તાની ઠોકડીમાંથી, એટલે કુલ પત્તા કેટલા થયા 52. રકમના મુખ્ય જે શબ્દો છે એ પસંદ એ લખું છું, કુલ પાના 52. 52 પત્તામાંથી એક પત્તું પસંદ કરવામાં આવે તો પસંદ કરેલું પત્તું લાલ રંગનો રાજા હોય. પહેલો પ્રશ્ન આવો કરો છે, લાલ રંગનો રાજા હોય, જો શબ્દ બરાબર કેમ રાખજો, લાલ રંગનો રાજા હોય. હવે લાલ રંગ, લાલ રંગના 26 પાના છે પણ એમાં બે પ્રકાર પડ્યા. હવે રાજા તો દરેકમાં હોય, તે લખેલા 4 પાના છે, ચળકટ, લાલ, ફલ્લી અને કાળી. એમાંય આપણને લાલનો નથી કહ્યો, લાલ રંગનો કહ્યો છે. એટલે જે રાજા ચળકટનો રાજા એ લાલ રંગમાં ગણાશે અને લાલનો રાજા એ પણ લાલ રંગમાં ગણાશે. તો લાલ રંગના પાના લાલ રંગનો રાજા હોય એ ઘટનાને આપણે શું કહીએ, એ. અને ઘટના એના સાનુકૂળ પરિણામો કેટલા ગણાશે, 1 અને 2. તો ઘટના એ લાલ રંગનો રાજા હોય તે ઘટના એનું નામ આપી દીધું એ. ધારો કે અહીંયા લખી દેવાનું. પછી ઘટના એના સાનુકૂળ પરિણામો બે ગણાશે, એને ટૂંકમાં આપણે સંકેતમાં લખવું હોય તો એમ બે. કઈ રીતે બે ખબર પડી ને, લાલ રંગના 26 પાના હોય છે એમાંય બાપસા એટલે કે લખેલા, તો આમાં પણ એક હોય આમાં પણ એક હોય. હા, લાલનો લાલનો રંગ શબ્દ ના કયો હોત તો અહીંયા કેટલા આવે, 1 આવે. હવે એન કુલ પાના ની સંખ્યા એટલે કુલ પરિણામ આપણે બીજી રીતે કહીએ, એને આપણે એમ કહીએ છીએ, તો 52. હવે ઘટનાની સંભાવના એટલે પ્રોબેબિલિટી ઓફ એ, પી સંભાવના, જેને આપણે અંગ્રેજીમાં પ્રોબેબિલિટી કહીએ છીએ. અગાઉ પણ મેં તમને વાત કરી દીધી છે, ઘટના એ નામ આપ્યું લાલ રંગનો રાજા હોય એટલે ઘટના એની સંભાવના બરાબર એમના છેદમાં એમ એમ. તો લાલ રંગના રાજા હોય એવા બે પરિણામ મળ્યા, છેદમાં 52. આનું ટૂંકું રૂપ, અતિ સંક્ષિપ્ત રૂપ આપીએ, 2 × 1 = 2, 26 × 52. અંશ છેદમાં 2 × 2 ઉડી જશે એટલે 1/26 એ એનો જવાબ આવશે. એટલે ઘટનાની સંભાવના 1/26, એટલે કે લાલ રંગનો રાજા હોય એ ઘટનાની સંભાવના 1/26. એવી રીતે એમાં બીજો પણ તમને કહ્યું છે કે મુખ મુદ્રાવાળું પત્તું હોય. શું કહ્યું છે, મુખ મુદ્રાવાળું પત્તું હોય, મુખ મુદ્રાવાળું પત્તું હોય. હવે આને મુખ મુદ્રાને બદલે તમને એવું કે ચિત્રવાળું પત્તું હોય, શું કે, ચિત્રવાળું પત્તું હોય. હવે ચિત્રવાળું પત્તું, ચિત્રવાળું પત્તું એ તમે જો મુખ મુદ્રાવાળા કેટલા પાના છે, કુલ 12, તો એ ઘટનાનું નામ આપી દઈએ બી. ધારો કે ચિત્રવાળું અથવા મુખ મુદ્રાવાળું પાનું હોય, મુખ મુદ્રાવાળું પાનું હોય તે ઘટના એ, એ ઘટનાના સાનુકૂળ પરિણામો, સાનુકૂળ અને ઘટનાનું નામ બી આપીએ, પહેલાં એ નામ આપ્યું હતું એટલે બી નામ આપું છું, સાનુકૂળ પરિણામો તો થશે 12 અને કુલ પરિણામો તો આપણે કેટલા લેવાના છે, 52. કુલ પરિણામો
જેનેમ તરીકે લખું છું 52 સાનુકૂળ પરિણામો એને એમ સંકેત આપું છું ઘટના બી ની સંભાવના p ઓફ b બરાબર m ના છેદ માં n તો 12 ના છેદ માં 52 12 એટલે 3 4 12 આનો પણ 12 નો 4 વડે ભાગ ચાલશે 13 4 52 4 4 ઉડી જશે તો જવાબ આવશે 3 ના છેદ માં 13 તો આવી રીતે તમે દાખલા ગણી શકો ત્યાર પછી લાલ રંગનું મુખ મુદ્રા વાળું પાનું હોય જો શબ્દ બરાબર ધ્યાન રાખજો લાલ રંગનું મુખ મુદ્રા વાળું એટલે લાલ રંગ કે એટલે આ બંનેને ધ્યાનમાં લેવાના તો આમાં મુખ મુદ્રા વાળા કેટલા પાના 3 આમાં પણ પાના કેટલા 3 3 ને 3 6 6 પાના લેશો ઘટનાનું નામ સી આપશો તો ઘટના સી ના સાનુકૂળ પરિણામો 3 આના ચરપટના ને 3 આના એમ 6 6 ના છેદમાં 52 એ જાતે તમે કરી શકશો બરાબર એ પ્રમાણે કરજો હજુ બીજા એક આના ઉપર હશે બીજા દાખલા એક સ્વાધ્યાયમાં છે એ અને હજુ પણ બીજા થોડા એક બે દાખલાનો મહાવરો આ ફરીના પીરિયડમાં પણ તમને ગણાવીશું એટલે વધારે તમને પ્રેક્ટિસ થઈ જાય